નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનમાં પાઠ દસનો અભ્યાસ કરી રહ્યા છીએ સરકારના અંગો તો વિદ્યાર્થી મિત્રો સરકારના બે અંગો વિશે આપણે માહિતી મેળવી લીધેલ છે ધારાસભા અને કારોબારી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્ર વિશે માહિતી મેળવવાની છે કે સરકારનું આ ત્રીજું અંગનું કાર્ય શું ન્યાયતંત્રનું તો કે દેશના નાગરિક જો કાયદાનો ભંગ કરે તો સજા અને દંડ કરવાનું કાર્ય ન્યાયતંત્રનું છે ન્યાયતંત્ર એ ભારતની અંદર એકીકૃત ન્યાયતંત્રનો સમાવેશ થયેલો છે ભારતીય બંધારણની અંદર એકીકૃત ન્યાયતંત્રની વ્યવસ્થા છે ન્યાયતંત્ર દરેક દેશની પ્રજા માટે એક અંગ હોવાથી ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર નિષ્પક્ષ તટસ્થ નિર્ભીક છે કારણ શું તો કે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવેલું છે હવે ન્યાયતંત્રનું કાર્ય શું તો કે કે ન્યાયતંત્ર છે બંધારણના રક્ષક અને વાલી તરીકેનું કાર્ય કરે છે કે ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે કે દેશના નાગરિકને ત્રણેય ન્યાય મળે સામાજિક આર્થિક અને રાજકીય જ્યારે આપણે આઠમો પાઠ શરૂ કર્યો હતો ત્યારે આ ત્રણેય ન્યાયનો મેં વિસ્તૃત અર્થ આપેલો હતો સામાજિક આર્થિક અને રાજકીય આ જે ઉચ્ચ આદેશો સ્વીકારવામાં આવ્યા છે અને પૂર્ણ થાય કે દરેક નાગરિકને સમાનતા પ્રાપ્ત થાય જે થકી સૌના વિકાસની સમાન તક સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન ન્યાયી સમાજની રચના કરવાનું ધ્યેય બંધારણમાં સ્વીકાર્યું છે દરેક નાગરિકને વિકાસની સમાન તક પ્રાપ્ત થાય દરેક નાગરિક સાથે એક સરખો વ્યવહાર કરવામાં સમાજની અંદર કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ ન હોય કોઈપણનું શોષણ ન થતું હોય દરેક માટે ન્યાયી સમાજ કે ન્યાય સરખો હોય એનું ધ્યેય બંધારણમાં સ્વીકારવામાં આવ્યું છે રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે સરકાર જે કાયદા ઘડી ધારાસભા દ્વારા જે કાયદા ઘડાઈને આવે એ તમામ કાયદાનો અમલ થતાની સાથે જ નાગરિકોની ફરજ છે કે કાયદાનું પાલન કરવાનું જો કોઈ નાગરિકે કાયદાઓનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે કે નાગરિકે જે કાયદા બંધારણમાં સમાવિષ્ટ છે એની કાયદાનો નાગરિક જો ભંગ કરે તો એને સજાને દંડ કરવાનું કાર્ય કોણ કરે છે ન્યાયતંત્ર દેશની અંદર સળંગ ન્યાયતંત્ર છે ટોચ પરની અદાલત સુપ્રીમ કોર્ટ મધ્યમાં હાઈકોર્ટ એની નીચે આવી જશે જિલ્લા અદાલતો અદાલતો અને એના નીચે તાબાની કે આ અદાલતોનું કાર્ય શું તો કે કે નાગરિકોએ જે કાયદાનો ભંગ કરે સજા અને દંડ આપવાનું અને સાથે ન્યાય આપવાનું પણ કાર્ય કરે છે દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે દેશનો જો સૌથી મોટો કાયદો હોય તો એ કયો છે આપણું બંધારણ કે બંધારણને અનુરૂપ જ દરેક વ્યક્તિએ ચાલવું પડશે દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે કે દેશનું શાસન બંધારણ મુજબ ચાલે છે કે નહીં જોવાની ફરજ ન્યાયતંત્રની છે જો ન ચાલતું હોય તો એ સરકારને પણ આદેશો આપી શકે છે ન્યાયતંત્રને સત્તા છે કે સરકાર જો બંધારણ વિરુદ્ધ જઈ અને કોઈ કાયદો ઘડે સોરી ધારાસભા કોઈ કાયદો ઘડે તો એને પણ રદ કરવાની સત્તા કોની પાસે છે ન્યાયતંત્ર પાસે દેશમાં ઘડાયેલો કાયદો એ બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ કે દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે ન્યાયતંત્ર જે પણ કાંઈ બંધારણની અંદર કાયદાનો સમાવિષ્ટ છે અથવા તો ધારાસભાએ જે કાયદાઓ ઘડેલા છે બંધારણ સાથે બંધ બેસતા છે છે એ એ જોવાની ફરજ ન્યાયતંત્રની જો કાયદો કાયદો બંધારણને સુસંગત ન હોય તો ને ગેરબંધારણીય અને રદબતાલ ઠેરવી શકે કાયદો રદ કરી શકે છે સત્તા કોની પાસે છે ન્યાયતંત્ર પાસે સમવાય તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે સમવાહી તંત્ર એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કાર્યરત છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સરક સરક સત્તા અને કાર્યનું વિભાજન કરવામાં આવેલું છે દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રોમાં રહીને જ કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે દાખલા તરીકે આપણે જ્યાં

એ કેન્દ્ર ઘડી શકે છે રાજ્ય યાદીની અંદર સાસઠ જેટલા વિષયોની અંદર કાયદાઓ ઘડી શકે છે અને સંયુક્ત બંને ભેગા મળી અને 47 જેટલા વિષયોમાં કાયદા ઘડી શકે તો આપણને એમ થાય કે કેન્દ્રની અંદર સંરક્ષણને લગતા છે વિદેશી બાબતોને અણુશક્તિ વીમો બેન્કિંગ આ જે લગતા કાયદાઓ છે એ કેન્દ્રને ઘડવાની સત્તા મળે જ્યારે કેન્દ્ર તેને લક્ષી કાયદા ઘડતા હોય સંરક્ષણને લગતી ત્યારે છે એ રાજ્યમાં દખલગીરી કરી શકે નહીં અને એને નિર્ધારિત જે સત્તા આપેલી છે કાર્યક્ષેત્ર છે એમાં જ રહીને એને કાર્ય કરવાનું છે આ જોવાની ફરજ કોની છે તો કે ન્યાયતંત્રની કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મતભેદ ઊભા થાય કે કોઈ એવો વિવાદ ઉભો થાય ત્યારે સોલ્યુશન લાવવાનું કામ કોનું છે સર્વોચ્ચ અદાલતનું સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો દિલ્હીની અંદર આવેલી છે સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થયેલી છે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે છે એ સર્વોચ્ચ અદાલતની સ્થાપના થયેલી છે સર્વોચ્ચ અદાલત વિશે આપણે સંપૂર્ણ માહિતી છે ધોરણ આઠ ની અંદર દ્વિતીય સત્રનો ચોથો પાઠ આવતો સર્વોચ્ચ અદાલત અંદર આપણે ભણેલા ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી અને સળંગ રેખિત વ્યવસ્થા તંત્ર છે ન્યાયતંત્ર કેવું છે એક સૂત્રી છે સળંગ છે કે સર્વોચ્ચ અદાલતે જે પણ કઈ ચુકાદો આપેલો હશે નીચેની તમામ અદાલતોએ માન્ય રાખવું પડશે એકબીજા સાથે સંકળાયેલ છે જોડાયેલ છે ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત વચ્ચે રાજ્યોમાં વડી અદાલત અને જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો દિવાની અને ફોજદારી અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે ટોચની સર્વોચ્ચ અદાલત હોય છે મધ્યમાં દરેક રાજ્યની અંદર વડી અદાલત હોય છે બીજું કે જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટ હોય દિવાની અને ફોજદારી અદાલતો હોય છે હવે ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં કરીશું એટલે પાઠ અગિયાર પાછો આપણો છે ભારતનું ન્યાયતંત્ર એની અંદર આપણે ન્યાયતંત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું દસમો પાઠ છે એ પૂર્ણ થાય છે તો આજના હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે પાકી નોટની અંદર તમે જે લખો છો એમ પાકી નોટની અંદર લખવાનું છે બીજું એ કે જે પ્રશ્ન જ્યારે આપણે વિડીયો લેક્ચરની અંદર હોમવર્કમાં અપાતા હતા એ પ્રશ્ન સિવાયના જે બાકી રહેતા પ્રશ્નો છે એ તમારે પાકી નોટની અંદર લખવાના છે સારાક્ષરે લખી અને પાકા કરવાના છે અસ્તુ જય હિન્દ જય ભારત